કોરોનાનો કેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરાનો એક યુવાન તેમના કેટલાક મિત્રો સાથે અનોખી સેવા કરી રહ્યો છે. રૂકમિલ શાહ તેમના મિત્રો સાથે મળીને 45થી વધુ ઉંમરના લોકો જેઓ પોતાની જાતે રસી કેન્દ્ર સુધી નથી જઈ શકતા તેવા વડીલોને ઘરેથી કેન્દ્ર અને કેન્દ્રથી ઘરે લઈ જવામાં મદદ કરે છે. અમારી સેવા આવી છે કે અમારા 7 પ્રતિનિધિઓ અલગ અલગ વિસ્તાર વાઇઝ અમે લોકોએ મૂક્યા છે, જેમાં કારેલીબાગ છે, ગોરવા છે, સમા છે, હરની, વારસિયા, સંગમ જેવા અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રતિનિધિ છે અને તમામના નંબર આપવામાં આવ્યા છે. તે નંબરમાં 45થી વધુ વયના લોકો શનિવાર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને ત્યારબાદ એમનો સંપર્ક અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. એમના ત્યાં ઘરે જઈ એમને બેસાડી અને જે વેક્સિનેશન નજીકનું સેન્ટર હશે ત્યાં લઈ જવામાં આવશે. તેમને રસી આપવામાં આવશે, ત્યારબાદ રેસ્ટ કર્યા બાદ પરત એમને ઘરે મૂકવામાં આવશે. આ રીતની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. ફર્સ્ટ ડોઝ છે મારો અને એમનો સેકન્ડ ડોઝ છે. ક્યાં જવાનો છો તમે? મેન્ટલ હોસ્પિટલ પાસે. આજે કોરોનાનો અત્યારે વેક્સિનેશનનો એ ચાલી રહ્યો છે, એમાં રૂકમિલભાઈ છે એમની સાથેના જે કાર્યકર્તાઓ છે બધાએ બહુ જ સારો સપોર્ટ આપ્યો. અમને ઘરે આવ્યા, સર્વિસ બી સારી આપી અને પાછા વેક્સિનેશનમાં બી અમારી સાથે જ રહ્યા અને છેક સુધી અમને ઘર સુધી પણ એમણે મોકલી દીધા. એ પોતે જાતે આવ્યા અને અમારી બહુ જ સારી સેવા કરી. સિનિયર સિટીઝન માટે બહુ જ સારી સર્વિસ છે, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રૂકમિલે આ સેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યો છે, જેના પર કોલ મેસેજ કરીને જે લોકો રસી મુકાવવા માટે આ સેવા ઈચ્છતા હોય તેમને પોતાનું નામ સરનામું રજીસ્ટર કરવાનું હોય છે અને પછી જ્યારે તેમનો વારો આવે ત્યારે રૂકમિલ અથવા તેમના સહયોગીઓ તેમના ઘર પહોંચી જઈ આ સેવા પૂરી પાડે છે. એ લોકો પોતાની ફોર વ્હીલરમાં અમારું એડ્રેસ, ફ્લેટનું એડ્રેસ લઈ અને નીચે આવી અને ઊભા રહ્યા, અમને જાતે બેસાડ્યા અને ઠીક દવાખાના સુધી, મેન્ટલ હોસ્પિટલ સુધી આવ્યા અને જાતે ઊભા રહી અને અમારો કેસ લખી, ફોર્મ ભરી અને બધી વ્યવસ્થા જાતે કરી છે. એ લોકો જાતે પાછા મૂકવા આવે છે, 20 મિનિટ અમને બેસાડ્યા અને અમારું ઇન્ટરવ્યૂ લીધા પછી જાતે અમને મૂકવા આવે છે. રૂકમિલ પોતે એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને સાથે સાથે બરોડા યુથ ફેડરેશન નામે સમાજસેવા માટે કાર્ય કરતા હોવાનું એક સંગઠન પણ ચલાવે છે. હાલ સ્કૂલ કોલેજ બંધ હોવાને કારણે અને ઓનલાઈન શિક્ષણને કારણે રૂકમિલ અને તેમના મિત્રો પોતાના નવરાશના સમયમાં આ સેવાનું કામ કરે છે. એમના દ્વારા આમ તો ઘણું સારું રિએક્શન હોય છે, લોકો અમને ખૂબ ખોવા ખોવા ભરીને આશીર્વાદ આપે છે અને એમના આશીર્વાદથી જ અમે આ કાર્ય કરવાની અમને શક્તિ મળતી હોય છે. આવા અનેક કાર્ય કોરોના શરૂ થયો ત્યારથી અમે અવિરત કરતા રહ્યા છે અને વડીલોના આશીર્વાદથી જ અમે આગળના દિવસોમાં પણ જે પણ અમારથી બનતી જે કોઈ પણ નાનકડી સેવા હશે અમે કરતા રહીશું.